હવે જુઓ મેટ્રો ટોપ 9 ન્યૂઝ. રાજકોટમાં નિર્માણાધીન એમ્સ હોસ્પિટલને લઈને આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું કે આગામી ઓક્ટોબર મહિનામાં પીએમ મોદીના હસ્તે એમ્સનું લોકાર્પણ કરાશે. રાજકોટમાં નિર્માણ પામી રહેલી એમ્સનું 60% કામ પૂર્ણ થઈ ગયું છે. આગામી ઓક્ટોબર મહિના સુધી સંપૂર્ણ કામ પૂર્ણ કરી દેવામાં આવશે. માંડવિયાએ કહ્યું કે દેશભરમાં 22 એમ્સ હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાંથી એક ગુજરાતની એટલે કે રાજકોટમાં એમ્સ હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે. તો હવે સૌરાષ્ટ્રને પણ વંદે ભારત ટ્રેનની સુવિધા આપવા માંગ ઉઠી છે. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ વંદે ભારત ટ્રેનને રાજકોટ સુધી લંબાવવા માંગ કરી છે. સાંસદે આ માટે કેન્દ્રીય રેલ પ્રધાન અશ્વિની વૈષ્ણવને પત્ર પણ લખ્યો છે. સાંસદ રામ મોકરિયાએ જણાવ્યું છે કે વંદે ભારત ટ્રેન રાજકોટ સુધી લંબાવાય તો સૌરાષ્ટ્રના યાત્રિકોને લાભ થશે. રાજકોટના સ્વામિનારાયણ ચોક નજીક કેટલાક યુવાનો અને પોલીસ વચ્ચે મોડી રાત્રે ઘર્ષણના બનાવ મુદ્દે પોલીસે 9 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે, જેમાં 2 મહિલા સહિત પોલીસે 4ની ધરપકડ કરી છે, જેમની સામે મારામારી અને પોલીસ પર હુમલા સહિતની કલમો લગાવાઈ છે. પોલીસે આ કેસમાં 3 કાર પણ કબજે કરી છે. રસ્તા વચ્ચે કાર રોકીને જન્મદિવસ ઉજવતી ટોળકીને પોલીસે રોકતા જ બોલાચાલી થઈ હતી. સુરતમાં મોટા વરાછામાં પરિણીતાનું શંકાસ્પદ મોત થયું છે. પરિણીતાને ઝેરી દવા પીધેલી હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઈ હોવાની માહિતી મળી છે. ત્યાં ટૂંકી સારવાર બાદ પરિણીતાનું મોત થયું છે. મોત બાદ પરિણીતાના પિતાએ સાસરિયા પક્ષ વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. પરિણીતાનો પતિ છૂટાછેડા માટે દબાણ કરતો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. સુરતના ઓલપાડના ઉમરા ગામે સમાજમાં બદનામી થવાના ડરથી એક પરિણીતાએ આપઘાત કરી લીધો હતો. સોસાયટીનો જયદીપ કાકડિયા નામનો શખ્સ જુદી જુદી મહિલાઓ સાથે પોતાનું લફરું હોવાની વાતો કરતો હતો અને પરિણીત મહિલા સાથે પણ પોતાના અનૈતિક સંબંધ હોવાની અફવા ફેલાવી હતી. આ વાતને લઈને બદનામીના ડરથી પરિણીતાને માઠું લાગ્યું અને 2 વર્ષના બાળક તેમજ પતિને સૂતા મૂકી બાજુના રૂમમાં ગળે પાસો લગાવી આપઘાત કર્યો હતો. સમગ્ર મામલે ઓલપાડ પોલીસે આરોપી જયદીપ કાકડિયા નામના શખ્સની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. હવે જો સુરતમાં ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો તો આવશે સીધો ઈ મેમો. ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર વ્યક્તિને ઈ મેમોની જાણ SMS થી થશે. સુરત શહેરમાં પોલીસ સાથે વાહન ચાલકોના થતા ઘર્ષણને ટાળવા પોલીસે વન નેશન વન ચલણનો અમલ શરૂ કર્યો છે, જે અંતર્ગત હવે જે લોકો ટ્રાફિક નિયમનો ભંગ કરશે તેમને ઈ મેમો આપવામાં આવશે. એટલું જ નહીં, લોકોને મોબાઈલમાં મેસેજથી ઈ મેમોની જાણ પણ કરવામાં આવશે. આ તરફ વડોદરામાં નવી શિક્ષણ નીતિને લઈને વિરોધ યથાવત છે. ફરી એકવાર ધોરણ 1માં પ્રવેશથી વંચિત બાળકો અને તેમના વાલીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું. બાળકો અને વાલીઓએ કાળી પટ્ટી ધારણ કરી માનવ સાંકળ બનાવી વિરોધ વ્યક્ત કર્યો. બાળકોએ વિવિધ લખાણો લખેલા બેનરો અને પોસ્ટરો મારફતે તેમનું વર્ષ ન બગાડવા સરકારને અપીલ કરી. અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચના EOW વિભાગે 2 કરોડથી વધુની છેતરપિંડી કરનાર આરોપી હુસેન સૈયદની ધરપકડ કરી છે. હુસેન 1 મહિનામાં 10-15% વળતરની લાલચ આપી લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા હતા, પણ એક ફરિયાદીએ વળતર ન મળતા ફરિયાદ નોંધાવી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી હુસેન પોતાના પરિચિત લોકોને લોભામણી સ્કીમમાં ફસાવતો હતો અને લાખો રૂપિયા પડાવી લેતો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઐતિહાસિક 102મું અંગદાન થયું. ગાંધીનગરમાં રહેતા મૃગેશભાઈ શર્માને અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજા થતા તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા, જ્યાં સઘન સારવાર અને અથાગ પ્રયાસો બાદ તબીબોએ મૃગેશભાઈને બ્રેઇન ડેડ જાહેર કર્યા. મૃગેશભાઈ બ્રેઇન ડેડ જાહેર થતા પરિવારે અંગદાનનો આવકારદાયક નિર્ણય લીધો. 39 વર્ષના મૃગેશભાઈના હૃદય, ફેફસા, 2 કિડની અને લીવરનું દાન કરવામાં આવ્યું.